હેલીપેડ ગ્રાઉન્ડમાં સિંહો નગરપાલિકાએ શાકભાજીની થતી હરાજી બંધ કરાવી. સિંહો નગરપાલિકા દ્વારા કોરોના કાળ દરમિયાન સામાજિક અંતર જળવાઈ રહે તેમજ કોરોના વધુ ફેલાતો અટકે તેવા હેતુ સાથે સિંહોની બજારમાં થતી શાકભાજીની હરાજી નગરપાલિકા હસ્તકના ભાવનગર રોડ પર આવેલ હેલીપેડ મેદાન ખાતે શાકભાજીની હરાજી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના કાળથી આજ દિન સુધી દરરોજ શાકભાજીની હરાજી હેલીપેડ મેદાન ખાતે યોજાઈ હતી, જે ખેડૂતો અને વેપારીઓને અનુકૂળ હતું. નગરપાલિકા તંત્ર દ્વારા હેલીપેડ મેદાનના પ્રવેશ દ્વાર બંધ કરી હવેથી મેદાન પર હરાજી માટે પ્રતિબંધ લગાવી દેતા ખેડૂતો અને વેપારીઓમાં રોષ ફેલાયો હતો. ગોવર તરી નો કિલો ભાઈ, એ બકલ બધું મફત આપી દો ભાઈ. હલો કિલો બધું બકાલો બકાલા વાળા રોડે બધા. જય જવાન જય કિસાન. હું ઘનશ્યામભાઈ મોરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટમાંથી. જે ગઈકાલે શિહોરની અંદર ખેડૂતો જે શાક બકાલો લઈને શાક માર્કેટમાં આવતા હતા, ત્યાં જે હેલીપેડ ખાતે ગેટ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે અમે ગઈકાલે ચીફ ઓફિસરને અને જે આપણે અહીંના વહીવટદાર છે અધિક કલેક્ટર સાહેબ તેમને મુલાકાત કરી અને રજૂઆત કરી કે જે ખેડૂતો ગામડેથી શાક બકાલો લઈને આવે છે અહીંયા અને એનો તમે ગેટ બંધ કર્યો છે તો એને રોડ ઉપર વેસવાનો વારો આવે છે, તો આ તમારે પહેલાં જાણ કરવી જોઈએ ખેડૂતોને અને દલાલો. એક વાત સાથે હું સહમત છું સાહેબની સાથે, એમને મેં રજૂઆત કરી અને એને યોગ્ય લાગ્યું એટલે તેઓએ ગઈકાલે જ ગેટ ખોલી નાખ્યો છે અને ત્યાં આજે હરાજી પણ થઈ છે. જે આની અંદર શોષણ થઈ રહ્યું છે ખેડૂતોનું, એના ઉપર સરકારે અને પ્રશાસને ખાસ ધ્યાન દોરવાની જરૂર છે, કારણ કે બહુ મોટું શોષણ થઈ રહ્યું છે. જે ખેડૂતો બકાલો લઈને આવે છે એની અંદર 100 રૂપિયાનું બકાલું વેચે તો 8% દલાલો એની અંદર દલાલી લઈ જાય છે, તો 8% છે ને આ બધું અનલગીલી હાલે છે અને ખેડૂતનું ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે. અને જો નગરપાલિકાની હદમાં
હરાજી થતી હોય તો નગરપાલિકાને પણ ભાડું દેવું પડે, એ વાત સાથે પણ હું સહમત છું, પણ એ વેપારી અને દલાલોએ દેવાનું છે, કારણ કે ખેડૂત અને જે લારીવાળા છે નાના માણસો એની પાસેથી વસૂલવાનું નથી. તો જે 8% આ લોકો દલાલી લેશે તો એની અંદર 2% દલાલી કરવી જોઈએ અને 2% નગરપાલિકા વસૂલાત કરે એની પાસેથી. આવી અમારી લાગણી અને માગણી છે. આની ઉપર પ્રશાસન અને સરકાર બંને ધ્યાન આપે. આ ખુલ્લેઆમ ધોળા દિવસે ખેડૂતોને લૂંટી રહ્યા છે, આ કોઈને દેખાતું નથી. આ દુર્ભાગ્ય છે આ ખેડૂતોના, આ જગતના તાતના, કે પ્રશાસન અને સરકાર ધ્યાન નથી આપતી. મારી એક વિનંતી છે કે 8% જે શોષણ થઈ રહ્યું છે, હોય 8 રૂપિયા દલાલો લઈ જાય છે એ બંધ કરાવવું જોઈએ, અને 2% છે એ યોગ્ય ગણાય એ અમારી લાગણી અને માગણી છે.